નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું સુજૈન. નજરનાખી ભારત ના સમાચાર પર. તો બગસરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તાલુકા ભાજપ પરિવાર તથા શહેર ભાજપ પરિવાર દ્વારા કન્યા શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરામાં આપણા વડાપ્રધાન અને લોકનાયક એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બગસરા તાલુકા ભાજપ પરિવાર તથા શહેર ભાજપ પરિવાર તેમજ યુવા પાર્ક દ્વારા મોદીજીના જન્મદિવસ પ્રસંગે બગસરામાં આવેલ કન્યા શાળા ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં નગરપાલિકા પ્રમુખ ચંપાબેન બડિયા ઉપપ્રમુખ હિતેશભાઈ ડોડિયાની ઉપસ્થિતિ શાળાની બાળાઓ દ્વારા કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્ય હિમાંશુભાઈ છાતબાર દ્વારા સૌને આવકાર્યા અને દેશના વડાપ્રધાનના આયુષ્યમાં વધારો કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં શહેર ભાજપ પ્રમુખ એવી રેવડિયા, નીતિનભાઈ બડિયા, વિપુલ કાચડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી મોદીજીના નેતૃત્વમાં દેશ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરાઈ હતી તથા શહેરના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. આંબા પોલીસ સ્ટેશન ખાતે મહોરમ અને ગણેશ ઉત્સવ તહેવાર અનુસંધાને પીએસઆઈ વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં હાલ મહોરમ અને ગણેશ ઉત્સવ તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી, જેમાં જિલ્લા પંચાયતના સભ્ય નીરુભાઈ રાઠોડ, ખાંભા સરપંચ અમરીશભાઈ જોશી, ભીખુભાઈ બાટાવાડા, બાબુભાઈ ખુમાણ, આનંદ ભટ્ટ, અરવિંદ ચાવડા, રાજુભાઈ હરિયાણી, મહેન્દ્રભાઈ હરિયાણી, દાદુભાઈ પઠાણ, ફિરોઝભાઈ યુસુફ જુનેજા સહિત હિન્દુ મુસ્લિમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પીએસઆઈ અને વાઘેલા સાહેબ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. શહેરમાં મોહરમ પર્વ અને ગણેશ ઉત્સવ એક સાથે આવેલ, જેમાં કોમી એકતા અને ભાઈચારા સ્વરૂપે સૌ સાથે મળીને ઉજવણી થાય તેમજ પોલીસનો પણ સહયોગ રહેશે તેવું જણાવાયું હતું. આગામી દિવસોની અંદર તાજિયા અને ગણેશ ઉત્સવ આવતો હોય, જે બંને તહેવારો એક સાથે આવતા હોય અને બંને તહેવારોમાં હિન્દુ અને મુસલમાન અને તમામ કોમ્યુનિટીના માણસો હર્ષોલ્લાસથી એકબીજા સાથે મળી અને શાંતિથી આ તહેવાર ઉજવે અને પોલીસનો તમામ પ્રકારનો સાથ અને સહકાર, પોલીસ ખડે પગે તમારે ગમે ત્યારે મદદની જરૂર પડે બરાબર, અને કાયદો અને વ્યવસ્થા શાંતિથી જળવાય એના માટે આજે શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ખાંભા ના તમામ કોમ્યુનિટીના જે આગેવાનો મિટિંગમાં હાજર રહ્યા એ બદલ હું તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. સુરેશ મકવાણા સાથે અશોક મણવારે, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. અનિયમિતતાથી વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું તથા ગામડેથી આવતી વિદ્યાર્થિનીઓને એસટી બસ વારંવાર બંધ કરી દેતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. અમરેલી જિલ્લાના વડિયામાં એસટી બસ અનિયમિતતાથી વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ વડિયા સ્કૂલમાં ગામડેથી આવતી એસટી બસ વારંવાર બંધ કરી દેતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થી બહેનોએ બસને ડેપો ઉપર જ બસ રોકવાનો પ્રયાસ, વડિયા સ્કૂલમાં ભણવા આવતી વિદ્યાર્થીઓ બહેનો ઢુંડિયા પીપળિયા ગામેથી આવતી વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો તથા બસ રેગ્યુલર ન થતા બહેનોએ એસટી રોકવાનો પ્રયાસ કર્યો હતો તથા પોલીસ તંત્ર દ્વારા બહેનોને સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો. નામ બાદર તુલસી, અમારી બસ રાજકોટ બગસરા વડિયા બગસરા સવારનો ફેરો ક્યારે ટાઈમે હોતો નથી અને અમારે હાલીને આવવું પડે છે ઠેઠ સ્કૂલે અને દરરોજ 10-10 રૂપિયા દેવા કંઈ કોઈ નવરું ન હોય. વાલી કેવી રીતથી કમાતા હોય ને અમે એમાં 10-10 રૂપિયા કાંઈ બી દઈ દઈ તો હું ફેરો મારું અને વાલીને કાંઈ મેળવા આવવા પડે ત્યારે તો સ્કૂલે જઈ હતી. અમારે પહેલા પીરિયડ તો કે 3-3 પીરિયડ પૂરા થઈ જાય અને સ્કૂલે પહોંચીતા તો પહેલો પીરિયડ એ વયો ગયો, બીજો અડધો સારું થઈ ગયો હોય અને પાછી એક્ઝામમાં શું લખું. બપોર પછી પાછી બસ મોણપ્રીમાં ટાઈમ જ ન હોય રાજકોટ મોણપ્રી કોઈ દી જેમાં ત્યારે એક કે બે કે છેલ્લો મૂકીને વહી આવી તો અમારે ફરવા વચ્ચે હું લેખતો તો પછી તે મેડમ અન્ય કેમ લે કે પેપરમાં હું લખું પછી અમારે અહીંયા આવી. રાજુ કારિયા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો ગણતરીના દિવસોમાં લૂંટના ગુનામાં ગયેલ મુદ્દામાલ સાથે 6 આરોપીઓને કારિયાધાર પોલીસે ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર જિલ્લામાં ગરફોડ ચોરી તેમજ લૂંટના બનાવ બન્યા હોય બનાવના આરોપીને ઝડપી પાડવા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક પીએલ માલ સાહેબે આપેલ સૂચના મુજબ પાલિતાણા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં
ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 57/2018 ઇપીકો કલમ 392/279 તથા જીપીડી એક્ટ કલમ 135 મુજબનો ગુનો રજિસ્ટર ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં થયો છે. તે ફરિયાદની તપાસ અમે ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એચ બારસા તથા પીએસઆઈ એમપી પંડ્યા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ પીકે ગામિત અને હેડ કોન્સ્ટેબલ તિરુણસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ બીએચ વેગડ, પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ કે ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ જીતુભાઈ એમ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જી સરવૈયા તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જી સરવૈયા અને દિલીપભાઈ ખાચરના સંયુક્ત બાતમી મળી કે લૂંટ કરી નાસી જનાર ઇસમો ગારિયાધારમાં પાલિતાના રોડ ઉપર કેવી હાઈસ્કૂલ પાસે નીકળનાર છે. તેવી ચોક્કસ સચોટ બાતમીના આધારે ઉપરોક્ત પોલીસ સ્ટાફ સાથે કેવી હાઈસ્કૂલ પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન શકમદ હાલતમાં 1/85/100 જેનો રજિસ્ટર નંબર GJ04AG3026 પર ડબલ સવારીમાં બે ઇસમો નીકળતા તેને રોકી બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અંગ ઝડપી કરતા તેમની પાસેથી રોકડા 22,000 મળી આવતા તે રોકડ બાબતે સંતોષકારક જવાબ ના આપતા જેથી યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેઓ બંને અને તેના સાથીદારોએ ભેગા મળી 7-1 દિવસ પહેલા ગારિયાધાર સુખનાથ પ્લોટ પાસેથી 60,000ની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. આ લૂંટમાંથી મેળવેલ રકમ 22,000 રોકડ રકમ સાથે એક ધારદાર છરી કબજે કરવામાં આવી હતી. તેમજ પકડાયેલ બંને ઇસમો શૈલેષભાઈ કાળુભાઈ નગવાડિયા જે ધંધો હીરા ધસવાનો કરી રહ્યા છે, બીજું બુટભવાની શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં છે, તો સાથે જ બીજા અનિલ ઉર્ફે મગનભાઈ ઉંમર વરસ 27 રહેવાસી હાલ 329 ગાયત્રી હીરાનું કારખાનું કાપોદ્રા સુરત મૂળ ગંગાનગર ગારિયાધારમાં રહેશે, જેમની અટક કરી અને આગળની બધી માહિતી પૂછપરછ કરતા તેમની સાથે બીજા 4 સાથીદારો સાથે મળીને ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત આપી છે. તો સાથે જ ગારિયાધાર સુખનાથ પ્લોટ પાસેથી લૂંટ કરેલ જે પૈકી જે 4 ઇસમો છે તેમાં મહેશ ઉર્ફે ટોમી રસિકભાઈ, કાર્તિક ઉર્ફે ગોટી અરવિંદભાઈ પરમાર, મહેશ ઉર્ફે બત્તી મેરુભાઈ ખાસિયા, વિજયભાઈ બાબુભાઈ વાગડિયા વાળાઓએ ઉપરોક્ત ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવી હતી. તેમજ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે ગણતરીના દિવસોમાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલી 6 ઇસમને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે. હાર્દિક ગોંડલિયા સાથે નિલેશ ડીલાઇનેસ, ગુજરાત ન્યૂઝ, ભાવનગર. સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ગણેશ મહોત્સવ યોજાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગરના વિનાયકનગર ખાતે ગણેશ મહોત્સવનું અનોખી રીતે આરતી કરવામાં આવી હતી, જેમાં 1008 દિવાળી મહાઆરતી યોજાઈ હતી, તો સ્થાનિક ઉદભરાવ સમૂહ આરતી પણ કરવામાં આવી હતી. છેલ્લા 22 વર્ષોથી ગણેશ મહોત્સવ યોજવામાં આવે છે. સાબરકાંઠાના જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હિંમતનગરના વિનાયકનગર ખાતે ગણેશ મહોત્સવની 1008 દિવાળી અનોખી આરતી કરવામાં આવે છે. મહાઆરતી કરવા માટે લોકો દૂર દૂરથી આરતી કરવા માટે આવે છે અને આ રીતે છેલ્લા 22 વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ભક્તો પણ મોટી સંખ્યામાં 10 દિવસ દરમિયાન ગણેશ દાદાને રીઝવતા હોય છે, તો રાત્રિ દરમિયાન આરતી બાદ ભક્તો ગરબે પણ ઘૂમતા હોય છે. તો દેશના વડાપ્રધાન મોદીનો જન્મદિવસ હોવાથી ભક્તોએ મોડી રાત્રે કેક કાપીને મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આપણા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે શ્રી ગણેશ મિત્ર મંડળ વિનાયકનગરે 1008 દિવાની ભવ્ય મહાઆરતીનું આયોજન સાથે સાથે 251 કોડિયાની અંદર સમૂહ આરતીનું આયોજન કરી આજે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. ગણપતિ દાદાના સાનિધ્યને ગણપતિ દાદાને અમે પ્રાર્થના કરશું કે એમનું જીવન ખૂબ લાંબુ કરે, દીર્ઘાયુ કરે અને એમને ખૂબ લાંબી ઉંમર કરે, કેમકે એમણે ભારત દેશને આજે વિશ્વની અંદર પ્રથમ સ્થાને પહોંચાડ્યું છે એ બદલ અને એમનું જીવન ખૂબ લાંબુ કરે એવી અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ. ગણપતિ બાપ્પા મોરિયા. બ્યુરો રિપોર્ટ એન્ડ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. બુલેટિન મહા સમય થયો છે, બ્રેક નો બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે, નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર
97-23-43-40-90 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો વેલકમ મેગાના સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા દલિત સમાજ દ્વારા બાબા રામદેવ ઉપર પર ધજા ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી ધાનેરા લાદાપુરા વિસ્તારમાં આવેલા બાબા રામદેવ પીરના મંદિરે 3 દિવસે યોજનાર મહોત્સવમાં જોડાવા માટે ધાનેરાની ધર્મપ્રેમી જનતા અને અપીલ પણ કરાઈ હતી શોભાયાત્રામાં દલિત સમાજ સહિત મોટી સંખ્યામાં અન્ય સમાજ પણ જોડાયો હતો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નોમના દિવસે દલિત સમાજ દ્વારા મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી બાબા રામદેવ પીરના નીચે ચઢાવ્યા હતા અને રામા પીરની પૂજા અર્ચના કરી હતી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાનેરા લાદાપુરા વિસ્તારમાં આવેલા બાબા રામદેવ પીરના મંદિરે ભાદરવા મહિનામાં 3 દિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં નોમના દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા મળી બાબાને નીચે ચઢાવે છે અને નોમની રાત્રે બાબાનું જાગરણ કરી લોકો ભજન કીર્તન કરે છે તે બાદ દસમના દિવસે આખો દિવસ રાત રામાપીરની રામધૂન ગાય છે અને ત્યારબાદ 11મા દિવસે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રામાં દલિત સમાજ સહિત મોટી સંખ્યામાં અન્ય સમાજ પણ જોડાય છે ત્યારે લોકોએ બાબાને નીચે ચડાવી ધાનેરાની શરમ જનતાને રામદેવ પીરના 3 દિવસીય મહોત્સવમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી સુરેશ કલ્ચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા કાંકરેજ તાલુકાના કરસનપુરા ગામની દૂધની ડેરીમાં ચોરી થઈ છે શિહોરી પોલીસ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોર ઇસમોને જેલના સળિયા પાછળ ધકેલાયો છે દૂધ ડેરીના પાછળના ભાગે બારીના સળિયા તોડી બાકરું પાડી કોઈ ચોર ઇસમો અંદર પ્રવેશ કરી ડેરીમાં રહેલ કોમ્પ્યુટર સીપીયુ પ્રિન્ટર ફેટ કાઢવાના મશીન કુલ મરી 32,000 મુદ્દા માલની ચોરી જે પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી હતી તો બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પ્રદીપ સેજૂર તથા નાયબ પોલીસ અધિક્ષક પીએસ ચૌધરી અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રાના માર્ગદર્શન હેઠળ કરજનપુરા ગામે રાત્રિના સમયે દૂધ ડેરીના પાસોના ભાગે બારીના સળિયા તોડી બાકોરું પાડી ચોર ઇસમો અંદર પ્રવેશ કરી ડેરીમાં રહેલ કોમ્પ્યુટર સીપીયુ પ્રિન્ટર ફેટ કાઢવાના મશીન મળી કુલ 32,000 મુદ્દા માલની ચોરી થયાની કરજનપુરા ડેરીના મંત્રીએ ફરિયાદ આપતા ખાનગી રાહે બાતમીદાર મારફતે તપાસ કરાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે જેઠવાના હકીકત મળી કે આ ગામના ચોરીમાં ગયેલા મુદ્દામાલ ચોરી સમો વેચાણ કરવા પાદરડીથી દેવદર તરફ મોટરસાયકલ ઉપર જનાર હોય જે હકીકતના આધારે હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ સાથે સદરે બાતમીવાળી જગ્યા ઉપર ગયા નાકાબંધીમાં રહેતા થોડા સમયમાં મોટરસાયકલ પર આવતા ઇસમો બેઠા હતા અને તેમની પાસે પ્લાસ્ટિકની થેલીઓમાં કંઈક ભરેલું હતું મોટરસાયકલને ઇશારો કરવામાં આવ્યો હતો પરંતુ ઊભો રાખ્યું નહોતું તેમનો પીછો કરીને પકડી પાડ્યો અને પ્લાસ્ટિકની થેલીઓને ખોલીને જોતા તેમાંથી કોમ્પ્યુટર સીપીયુ પ્રિન્ટર દૂધના ફેટ કાઢવાનું મશીન મળી કુલ 32,000 મુદ્દા માલ મળી આવ્યો છે જરા ઇસમોને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે ચહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ જામનગર બાર કાઉન્સિલ દ્વારા એડવોકેટના લોકશાહી અધિકારીનું ગળું ટૂંકવા થતા પ્રયાસ અંગેના મુદ્દા સંબંધે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં એડવોકેટ એક્ટની કલમ 34 રદ કરવા ઉચ્ચ શિક્ષણ આયોગ વિધેયક પાછું ખેંચવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી એડવોકેટ ભરતભાઈ સુઆ પ્રમુખ જામનગર બાર એસોસિએશન
28/3/2018 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે બે જજ સાહેબની બેન્ચોએ વકીલના હક હિત વિરુદ્ધ જે ચુકાદો આપેલ છે, અગાઉ 2005 ની અંદર બંધારણીય બેન્ચે એવું જણાવેલ હતું કે વકીલોને પણ હડતાલનો અધિકાર છે. એ અનુસંધાને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની 1/9/2018 રોજ બેઠક મળેલી, એમાં સર્વાનુમતે આ ચુકાદાનો વિરોધ કરેલ છે અને તમામ બાર કાઉન્સિલ ઓફ સ્ટેટમાં એની કોપી મોકલવામાં આવેલ છે. જે અનુસંધાન આજ 17/9 રોજ ભારત દેશના તમામ તાલુકા જિલ્લા લેવલે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર જે કચેરી લાગુ પડતી હતી ત્યાં વિરોધ વ્યક્ત કરવાનો અને આવેદનપત્ર આપવાનું અને વકીલોને જે હક હિત ઉપર જે તરાપ મારેલ છે કે વકીલો આંદોલન ના કરી શકે, હડતાલ ના પાડી શકે, એ અમારો બંધારણીય હક ઉપર જે તરાપ મારેલ છે એનો વિરોધ પ્રદર્શિત કરવા અને સરકાર સુધી આ અમારી જે માગણી છે એ પહોંચાડવા માટે આજે આવેદનપત્ર દેવા માટે અમે કલેક્ટર કચેરી ઉપસ્થિત થયા છીએ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દરેક બાર કાઉન્સિલ ઓફ સ્ટેટને જણાવેલ છે કે ઓક્ટોબર મહિનામાં વિજયાદશમી પછી આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવશે. ઓક્ટોબર વિજયાદશમી સુધીમાં જો આ બાબતે કોઈ યોગ્ય ઉકેલ કરવામાં નહીં આવે તો દેશ અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું દર્શન થશે. એક તરફ છબીનું આયોજન અને એક તરફ ગણેશ સ્થાપના બંને વેપારી ભાઈઓ તહેવાર સાથે હળી મળીને ઉજવે છે, ત્યારે એક એકતાના પ્રતીક સ્વરૂપે લીમડાની ડાળીમાં પીપળાનો છોડ નજરે દર્શાવાઈ રહ્યો છે. ગામના બાળકોનું બઢક ભોજન થાય તેવા હેતુથી સરકારની સૂચના મુજબ ગણેશજીની સ્થાપના થાય અને સ્વચ્છતા જળવાઈ રહે આ ગણેશજીની સ્થાપનાની બાજુમાં ભારત માતાની તસવીર રાખવામાં આવી છે, જેમાં ગણેશજીની સાથે સાથે ભારત માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. વડિયા શહેરમાં 12 વર્ષથી મેઇન બજારમાં હિન્દુ મુસ્લિમ વેપારી ભાઈઓ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષ દરમિયાન બંને તહેવારો એકસાથે આવ્યા અને આ બંને તહેવારોમાં વડિયા શહેરમાં મેઇન બજાર પેલેસ રોડ કા રાજા અને જીગર કમિટી દ્વારા સાથે હળી મળીને તહેવાર ઉજવી રહ્યા છે. દરરોજ સાંજે ગણપતિજીની આરતી સમયે સાથે મળીને આમને સામે પ્રસાદીનો લાભ લે છે, ત્યારે વડિયા પેલેસમાં એક તરફ લીમડાની દાળમાં પીપળાનો છોડ જોઈ લોકો જણાવે છે કે આ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શનરૂપી વૃક્ષ છે. વડિયા પેલેસ રોડ ઉપર 12 વર્ષથી ગણપતિ મહોત્સવ અમે વેપારી બધા હાથે મળીને ઉજવીએ છીએ અને 12 વર્ષથી દર વર્ષે મોટું ભોજન પણ કરીએ છીએ અને સરકારના નીતિ નિયમ અનુસાર અમે અહીંની મૂર્તિ લઈએ છીએ, પ્લાસ્ટિકની મૂર્તિ લાવીએ છીએ. દર વર્ષે અમે એક જ મૂર્તિનો ઉપયોગ કરીએ છીએ અને પધરાવવા માટે નાની એવી મૂર્તિ અમે સુકનની રાખીએ છીએ અને પ્રદૂષણને કાંઈ નુકસાન કરતા ન થાય કે બીજી કોઈ ત્રીજી કોઈ રીતે કાંઈ પેલું ન રહી, એટલે આ માટે અમે મૂર્તિ પ્લાસ્ટિકની જ રાખીએ છીએ. અને અહીંયા અમારી બાજુમાં માહે મોહરમનું અત્યારે હારોહાર આ વખતે તહેવાર છે, તો બધા હાથે મળીને હિન્દુ અને મુસલમાન ભાઈઓ બધા એકી હારે ગણપતિ બાપાની આરાધના કરીએ છીએ અને માહે મોહરમનું પણ. વડિયા શહેરમાં પેલેસ રોડ કા રાજા નામના ગણેશજીની સ્થાપના કરવામાં આવી, ત્યારે પ્લાસ્ટિકના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી, કારણ કે વાતાવરણ પાણી સ્વચ્છતા જળવાઈ રહે તેમજ વાતાવરણ પાણી પ્રદૂષિત ન થાય. આ મૂર્તિની સેવા પૂજા આખું વર્ષ થઈને દર વર્ષે આ મૂર્તિનો ઉપયોગ થાય છે. દર વર્ષે મૂર્તિનો ખર્ચ બચે છે, જેમાં સમસ્ત ગામના બાળકોનું બઢુક ભોજન થાય તેવા હેતુથી અને સરકારની સૂચના મુજબ ગણેશજીની સ્થાપના થાય છે અને સ્વચ્છતા જળવાઈ રહે. આ ગણેશજીની સ્થાપનાની બાજુમાં ભારત માતાની તસવીર રાખવામાં આવી છે, જેમાં ગણેશજીની સાથે સાથે આ ભારત માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. ગણપતિ બાપા અમે વર્ષો ત્યાં 12 વર્ષ ત્યાં ગણપતિ ઉત્સવ પહેલા સોરણમાં અમારા વેપારી ભાઈઓ તથા હિન્દુ મુસલમાન એકતા દિન અમે કરી. આ વર્ષે અમારે માહે મોહરમ આયરે છે, તમે અંધે આયરે મરીને એકબીજાની સેવા કરી હતી, જેમ થઈને આજે મોટું ભોજનનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. તો પણ અમારે સહમત છે અંધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ, અમારે કોઈ કમિટીમાં કંઈ વાંધો હોય તો હિન્દુ મુસ્લિમ ભાઈઓ તરત હાજરી દે છે. આજથી 12 વર્ષ પહેલાં પણ થયું હતું, હજી આ ચાલ સિલસિલો ચાલુ જ રહેશે. હજી 2 વર્ષ પહેલાં મોહરમ આવશે તો હિન્દુ મુસલમાન એક તો સહી જ રહેવાના છે. વડિયા શહેરમાં સર્વે વેપારી ભાઈઓ દ્વારા પેલેસ રોડ કા રાજા નામના ગણેશની સ્થાપના 12 વર્ષથી કરવામાં આવી રહી છે, જે સરકારના નિયમો અનુસાર પીઓપીની જગ્યાએ પ્લાસ્ટિકના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જે મૂર્તિના આખું વર્ષ આરાધના થાય છે તેવા હેતુથી આ હિન્દુ મુસલમાન વેપારી ભાઈઓ દ્વારા વિચારધારા દર્શાવાઈ રહી છે. તેમજ એક તરફ ભારત માતાની તસવીર રાખવામાં આવી છે, જે ગણેશજીની સ્થાપનામાં સર્વે હિન્દુ મુસલમાન ભાઈઓ બંનેના તહેવારો એકસાથે હળી મળીને ઉજવી રહ્યા છે, ત્યારે સમસ્ત વડિયા શહેરના બાળકોનું બટુક ભોજનનું આયોજનમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દેખાયું છે, જે બંને એકી સાથે તહેવારો હળી મળીને ઉજવી રહ્યા છે.
ત્યારે ભગવાને પણ લીમડાની ડાળીમાં પીપળાનું વૃક્ષ દેખાડ્યું છે. ત્યારે ગણેશજીની આ છબીલથી પ્રસાદીનો લાભ સમસ્ત વડિયા શહેરની જનતા લઈ રહી છે. આજ રોજ વડિયામાં પેલેસ રોડ કા રાજા ગણેશ ભગવાનની જે સ્થાપના કરેલી ત્યાં આજ રોજ બટુક ભોજન તથા પેલેસ રોડના જે ભાઈઓ છે તેમનો પ્રસાદનો કાર્યક્રમ હતો. અને પેલેસ રોડની અંદર જે મોરમની ચાલે છે તે મોરમ અને ગણપતિ દાદા બંને બાજુમાં જ છીએ. વડિયાની અંદર જે એક ભાઈચારાની જે ભાવના છે એ અહીંયા વડિયાની અંદર દેખાય છે. મોરમનું જે અહીંયા શરબતનું જે કાયમી વિતરણ ચાલે છે એમની બાજુમાં જ આપણે અહીંયા ગણેશજીની મૂર્તિ છે અને બંનેનું આયોજન છે એ બધું સાથે જ કરીએ છીએ. જે વડિયાની અંદર ભાઈચારા અને એની એકતાનું છે એ પ્રમાણ છે. મારું નામ તુષાર ગણાત્રા. આજ રોજે વડિયા ગામે પેલેસરોડના મહારાજા ગણપતિ સ્થાપના કરેલી છે. છેલ્લા 12 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને મોહરમનો તહેવાર આવે છે તો હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી સામે મોહરમની છબીલ કમિટી જીગર કમિટી દ્વારા રોજે શરબતનું વિતરણ કરે છે. અને આજ રોજે પેલેસરોડના મહારાજા ગણપતિના કમિટી દ્વારા બટુક ભોજનનું આયોજન કરેલ છે. એમાં ગામના સ્કૂલના બાળકો પ્રસાદી લેવા છે. રોજે રાત્રે વેપારી ભાઈઓ આરતીમાં પ્રસાદી આપે છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતારાથી બંને તહેવાર ઉજવીએ છીએ. પરેશ પરમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ વડિયા. સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકામાં પ્રમુખ પદની પૂરી થતી ટર્મને કારણે પ્રાંત અધિકારી અધિક સમાજ જનરલ કારોબારીની મીટિંગ યોજાઈ, જેમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપના એક સભ્ય તરીકે અનિવાર્ય સંજોગોના લીધે ગેરહાજર રહેલા રીતે ભાજપના ઉમેદવારોને 16-16 મત મળ્યા અને વિજયી ઘોષિત થયા હતા. સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકામાં પ્રમુખ પદની પૂરી થતી ટર્મને કારણે પ્રાંત અધિકારી અધિક સમાજ જનરલ કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ફરી એકવાર સાગર સમાજનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા અને ઉપપ્રમુખ તરીકે વિજયી જાહેર થયા હતા. તો સામે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રમુખ પદ માટે ઉપપ્રમુખ માટે દાવેદારી કરી હતી, પરંતુ કોંગ્રેસના 7 મત સિવાય અન્ય એક પણ મત મળ્યો નહોતો. ભાજપના એક સભ્ય તરીકે અનિવાર્ય સંજોગોના લીધે ગેરહાજર રહેલા રીતે ભાજપના ઉમેદવારોને 16-16 મત મળ્યા અને વિજય ઘોષિત થયેલા. વિજય થતાની સાથે જ પાલિકાના ભાજપના સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર અને ગુલાલ ઉડાડી સ્વાગત કરાયું હતું. કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહપૂર્વક ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો હતો. આ રીતે ભાજપા ફરી એકવાર વડાલી નગરપાલિકામાં સત્તારૂઢ થઈ ભગવો લહેરાવ્યો હતો. હસમુખ પ્રજાપતિ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ વડાલી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.